નમસ્કાર મિત્રો જય ગો માતા વંદે ગો માતરમ જય ગો વિજ્ઞાન આજે આપણે ધૂપબત્તી બનાવતા શીખીશું જાણીશું કે ધૂપબત્તી છે એ કઈ રીતે બને અમારી જે પ્રયોસા ધૂપબત્તી છે એનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે હું અત્યારે કહીશ એની અંદર એક કિલો આ ધૂપબત્તી બનાવવાનો સામાન છે એની અંદર એક કિલો તાજુ ગોબર દેશી ગાયનું ગીર ગાયનું દેશી કોઈ પણ કાંકરેજ છે થરપારકર છે રાઠી છે એક કિલો ગાયનું તાજું ગોબર લેવાનું છે ત્રણસો ગ્રામ હવન સામગ્રી જે ગાયત્રી પીઠની પણ ચાલે આર્ય સમાજવાળા પણ હવન સામગ્રી આપે છે એ પણ ચાલે પતંજલિ પીઠની ચાલશે અથવા કોઈ ગાંધીની દુકાને મળતી હોય એ બધી હવન સામગ્રીઓ ચાલે એનો પાવડર લેવાનો છે ત્રણસો ગ્રામ સો ગ્રામ રાળ લેવાનું છે પચાસ ગ્રામ કપૂર લેવાનું છે દસ ગ્રામ મેંદા લકડી વીસ ગ્રામ ઘીને વીસ ગ્રામ મધ આટલી વસ્તુ લેવાની છે આ બેઝિક છે હવે આની અંદર અલગ અલગ ફ્લેવર બનાવ્યું હોય તો આ બેઝિક રાખવાનું એની અંદર દાખલા તરીકે તમારે ચંદન ગૂગડ ધૂબત્તી એ ટાઈપની સુગંધ જોઈ છે તો પચાસ ગ્રામ ચંદનનો પાવડર પચાસ ગ્રામ ગૂગડ આ ઉપરાંત એની અંદર નાગરમોચ જટ્ટા માસીને કપૂર કાચડી એ બધું વીસ વીસ ગ્રામ લેવાનું છે આ તમારી ચંદન ગુગળ ટાઈપની સુગંધ આવશે પછી કોઈને હવન ટાઈપની સુગંધ જોઈતી હોય તો એની અંદર પુષ્કર મૂળ છે સુગંધીવાળો છે હાવબેર છે એ બધું પચાસ પચાસ ગ્રામ નાખી દેવાનું જેથી કરીને હવન ટાઈપની સુગંધ આવી શકે એની અંદર તમે વધારામાં તજ લવિંગ એલચી છે એ પણ વીસ વીસ ગ્રામ નાખી શકો પછી અમારે એક બાળક ફ્લેવર છે તો બાળક ફ્લેવરની અંદર આપણે એ રીતની બનાવી હોય તો ફોર્મ્યુલેશન ઉપરનું એ પણ વધારાનું હળદર અજમો ના કેસર કપૂર કાચડી કપૂર કચડી નહીં હળદર અજમો નાગ કેસર માલકાંગડી બ્રાહ્મીને શંખપુષ્પી આ બધું તમે ત્રીસ ત્રીસ ગ્રામથી લઈને પચાસ ગ્રામ સુધી તમે નાખી શકો જે એકદમ બુદ્ધિવર્ધક અને સ્વાસ્થ્ય માટે બહુ અતિ ઉત્તમ એ પ્રકારની ધૂપબત્તી તૈયાર થાય પછી અત્યારે જે બજારમાં અમુક સુગંધિત ધૂપબત્તીઓ મળે છે એ ટાઈપની તમારે ડેવલપ કરવી હોય તો બજારમાં જે અત્યારે મળતા નેચરલ એસેન્શિયલ ઓઇલ છે એની અંદર ચંદન છે જીરેનિયમ છે નિલગિરી છે ફુદીનાનું છે તજ છે એ બધા એ ઓઇલ લઈ એ આ જે પ્રિમિક્સ આપણે જે બનાવ્યું છે એ બેઝિકની અંદર ફક્ત દસ એમ એલ એટલે તમે તેલ નાખશો એટલે સુગંધ બહુ સરસ આવશે પછી ઘણીવાર વધારે સુગંધ જોઈતી હોય તો વધારે પ્રમાણમાં નાખવાનું પચાસ એમએલ સુધી નાખી શકાય પણ એકવાસ ખાસ યાદ રાખજો એ એક વાત ખાસ યાદ રાખજો કે આ છે ધૂપબત્તી છે ઇન્ડોર એન્વાયરમેન્ટ માટે છે ઘરના વાતાવરણ માટે છે બાર માટે નથી બીજા માટે નથી એટલે તમને મેક્સિમમ એડવાન્ટેજ થાય એ હેતુથી આ ધૂપબત્તીઓ ડિઝાઇન થયેલી છે અને બાકી બજારમાં જે અગરબત્તીઓ મળતી હોય છે એની સુગંધ દસ ઘર સુધી જતી હોય છે એટલે આપણે આ ફક્ત આપણા માટે ડિઝાઇન કરેલી છે અને ફાયદામાં જોઈએ તો ધૂપબત્તીથી ફાયદા શું થાય તો પહેલાં વહેલાં તો જે પેથોજેનિક બેક્ટેરિયા છે વાયરસ છે ફૂગ છે એની ઉત્પત્તિ નો થાય અને કદાચ થયેલી હોય તો ચોવીસ કલાક સુધી છે ને એને નાશ કરવાની ક્ષમતા ધૂબ્બત્તીની આ ધુવાળાની અંદર છે પછી માનસિક તણાવ છે ઉદ્વેગ છે થાક છે અનિંદ્રા છે એવા પ્રશ્નોમાં પણ ધૂબ્બત્તીઓ છે ગાયના ગોબરમાંથી બનેલ હવન સામગ્રીયુક્ત ધૂબ્બત્તીઓ સારું પરિણામ આપે છે પછી એક રિસર્ચ પેપર મેં વાંચ્યું હતું કે હોસ્પિટલ છે આયુર્વેદિક હોસ્પિટલ ત્યાં આગળ ફ્યુમિગેશનમાં પણ આ પ્રકારની ધૂપબત્તી અથવા તો ધૂપનો ઉપયોગ કરવામાં આવે છે જે મોંઘા કેમિકલ એની એની મદદથી ફ્યુમિગેશન થાય એને બદલે આ ધૂપથી પણ સારું એવું ફ્યુમિગેશન થઈ શકે અને ખાસ જે આપણા મગજની અંદર જે બ્લડ બ્રેઇન બેરિયર છે એમાં આ ધૂપબત્તીનો ધુમાડો જઈ ગાબા રિસેપ્ટરને એ પ્રોત્સાહન આપે છે જેથી કરીને મગજમાં એક પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય અને શાંતિથી ઊંઘ આવી જાય આ એક ફાયદો છે કે અત્યારે જે મેટ્રો સિટીમાં અનિંદ્રાના ઘણા બધા રોગ છે રોગીઓ છે પેશન્ટ છે કે જેને વ્યવસ્થિત નીંદર નથી આવતી રાત્રે ગોળી ખાધા વગર ઊંઘી નથી શકતા તો એના માટે બેસ્ટ ઓપ્શન છે ધૂપબત્તી ત્યાર પછી મગજની અંદર છે ડોપામાઇન છે સેરોટોનિન છે ઓક્સિટોક્સિન છે એવા બધા હોર્મોન રિલીઝ કરાવે છે જેનાથી ધૂબબત્તી ઘણો બધો ફાયદો કરાવે છે આ પ્રકારનો હોર્મોન રિલીઝ કરાવીને અને એની ઇફેક્ટ ડાયરેક્ટલી શરીરમાં મગજમાં બધે આવી શકે એટલે આપ છે આ રીતે ગોબરની ધૂબબત્તીનો ઉપયોગ કરીને આપણું શરીર આપનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકો આપણને ગ્રહદોષ છે વાત દોષ છે પિતૃદોષ છે એ બધામાં પણ આ ધૂપબત્તી છે એ સારું કામ આપી શકે બનાવવા માટે જે મેં ફોર્મ્યુલા છે એ અગાઉ કીધેલી છે છતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ કે કઈ કઈ રીતે કેટલું મટિરિયલ લેવું અને યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે કે ડાય કેવી રીતે બનાવી આ કોઈ ક્રાયોજેનિક ટેકનોલોજી નેનો સાયન્સ કે નેનો ટેકનોલોજી નથી સિમ્પલ પ્લાસ્ટિકનો પાઇપ છે એની અંદર ગરમ પાણીની પાઇપ મૂકેલી છે દબાવેલી છે રાખેલી છે અને આ રીતે જે આપણે એલડ્રાફ આગળિયાનો જે ભાગ છે એની પીવીસીની ભૂંગળી ચડાવી દીધી આ મટીરીયલ એમાં ભરી લેવાનું હાથેથી અને આવી રીતે સિમ્પલી ધક્કો મારી દેવાનું છે એટલે ધૂપબત્તી તમારી આરામથી બની જશે અને આ રીતની દેખાશે આરામથી બની જશે અને વ્યવસ્થિત સડક છે એક ધારી સડક છે અહીંયા ઘણું હું તમને બતાવું છું એટલે ખ્યાલ આવે કે આ એક ધારી વ્યવસ્થિત રીતે સડક છે આવી રીતે અને ફક્ત એક દિવસથી સડક છે અધવચ્ચે ઠરશે નહીં કારણ કે ધૂપબત્તીમાં મેં ત્રણ વર્ષથી સંશોધન કરતા એમાં ઘણું જાણવા મળ્યું કે સળગવાના પ્રોબ્લેમ હતા ત્રણ દિવસ સળગતી ગેસના ચૂલામાં સળગાવવી પડતી પણ આ રીતે બનાવશો તો સળગવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં અત્યારે જે ધુવાડો દેખાય છે એ પણ એનો જ છે એટલે આ રીતે બનાવી શકાય ઘણા મિત્રો ધૂપબત્તી એને મોંઘી પડતી હોય કે આટલું મોંઘું કેમ ખરું કારણ કે બજારમાં આના જેવી બીજી વસ્તુઓ કિલોના ભાવે આવે જથ્થાબંધ ભાવે અને જ્યારે મોંઘું પડે તો કાંઈ કરવાનું નથી ગાયના ગોબરના છાણા હોય એ લઈ આવવાના એ છાણાની ઉપર ચોખા ચપટી ચોખા ચમચી અડધી ચમચી ઘી ચપટી ગોળ નાખીને એનો ધૂપ કરશો તો પણ એ બેસ્ટ ધૂપ છે કોઈ બીજા ધૂપની જરૂર નથી હવન સાંગી સામગ્રી ઉમેરવાની જરૂર નથી આ રીતે સાદો ધૂપ કરી શકાય એટલે મારી આપ સૌને ખાસ નમ્ર વિનંતી અરજ છે કે આપની આસપાસની ગૌશાળાવાળા જે ધૂપબત્તીઓ નિર્માણ કરતા હોય અગરબત્તી નિર્માણ કરતા હોય સામરાની કપ નિર્માણ કરતા હોય તો એની આગળથી ખરીદીને આપ આપણા ઘરે છે દેવ પૂજામાં અથવા તો ઘરે એનો ઉપયોગ કરી શકાય છે અસ્તુ વંદે ગોમાતરમ જય ગો જય જય ગોવિજ્ઞાન